રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં બારડોલી વહીવટીતંત્ર દ્વારા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની આગેવાનીમાં સરદાર ચોકથી સ્વરાજ આશ્રમ સુધી વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. 15 ઓગસ્ટે અને 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈ સમગ્ર દેશમાં જોરશોરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રધ્વજના સન્માનમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન હર ઘર તિરંગા તેમજ તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે બારડોલી વહીવટીતંત્ર દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં બારડોલીના BABS હાઈસ્કૂલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર ચોકથી તિરંગા યાત્રા શરૂ થઈ રાજમાર્ગ પર નીકળી સ્વરાજ આશ્રમ ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બારડોલી પ્રાંત અધિકારી જિજ્ઞાબેન પરમાર, નગરપાલિકા ચીફ ઓફિસર મિલન પલસાણા, બારડોલી PI VA દેસાઈ, PSI DR વસાવા, નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ, કારોબારી જગદીશ પાટીલ, નગરસેવકો, અલગ અલગ વહીવટી વિભાગના કર્મચારીઓ, નગરના આગેવાનો, શૈક્ષણિક સંસ્થાના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા.